हेलो स्टूडेंट, माय सेल्फ हेतल गोस्वामी फ्रॉम आशापुरा विद्यासंकुल। टुडे वी विल लर्न स्टैंडर्ड 11 सब्जेक्ट गुजराती एंड आवर टॉपिक इज चैप्टर नंबर 6 आटी। आटी जेमना कवि छे पन्नालाल पटेल, एमनो बर्थ छे 7/5/1912 ना। एक बार हजी रिपीट करूं छु, पन्नालाल पटेल नो बर्थ छे ई 7/5/1912 ना, अने एनु अवसान छे 6/4/1989 ना थयु। आटी आटी ना मेन कवि छे कोण, तो के पन्नालाल पटेल। आपणे आटलू ध्यान राखवू ज पड़शे के आ चैप्टर ना कवि कोण छे, तो पन्नालाल पटेल। एमनी जन्म तारीख ई पण आपणे याद राखवी पड़शे। हवे थोड़ूक जाणीए कि पन्नालाल पटेल विशे। पन्नालाल नानसा पटेल एमनो ई पूरु नाम, पन्नालाल पटेलनु पूरु नाम पन्नालाल नानसा पटेल। एमनो जन्म छे ई राजस्थानना डूंगरपुर पासे मांडली गाममां थयो हतो। एमणे प्राथमिक शिक्षण मेघराज अने ईडरमां लीधुं। અંગ્રેજીની ચાર ચોપડી અત્યારમાં આપણે જોઈ, તો 8 સ્ટાન્ડર્ડ સુધીનો એમણે અભ્યાસ કર્યો। સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયા ઉકલતની લખના એ પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે। હવે સાહિત્ય સર્જન માટે એમણે શું કર્યું, તો પરંપરાગત માર્ગ છે એમણે અપનાવ્યો, જેનામાં પોતાની મુદ્રા એક અલગ રીતે નિખી આવતી હોય એમણે એવી રીતના સાહિત્ય પ્રકારની રચના એમણે કરી। વિષયવસ્તુ અને રચના રીતિમાં પોતિકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનને કારણે તેઓ કથાલેખ તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે। હવે કઈ કઈ વાતો એમણે લખી, તો કે નવલકથા અને ટૂંકી વાર્તા માટે તેઓ ખૂબ જ પ્રખ્યાત છે। આટી એ પણ એમણે એક નવલિકા રચી છે, જે નવલિકા પ્રકાર એનો છે। આગળ જોઈએ, બધામણા મળેલો જીવ માનવીની ભવાય, ભાગ્યના ભેરુ ગમ્મર વલોનો ભાગ 1 અને 2, પાછલે બારણે મન ખાવતા રે કંકુ વગેરે નવલકથાઓ એમની છે। કઈ કઈ નવલકથાઓ આપણે કહી, તો છે વળામણા, પછી છે મળેલા જીવ, માનવીની ભવાય, ભાગ્યના ભેરુ, ગમ્મર વલોનું ભાગ 1 અને ભાગ 2, પાછલે બારણે અને મન ખાવતારે, અને કંકુ એ દહી એની નવલકથા છે। આગળ જોઈએ, સુખ દુઃખના સાથી, પાલીતરના રંગ, વાત્રકને કાંઠે મનના મોરલા, જમાઈરાજ, વેતરણીને કાંઠે ઢોલિયા શાક સિસમના વગેરે નાટ્ય સંગ્રહો ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે। ઉત્તમ સાહિત્ય સેવા માટે એમણે રણજીતરામ સુમનચંદ્રકથી એમને નવાજવામાં આવ્યા છે, તથા માનવીની ભવાઈ માટે એમને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત પણ કરવામાં આવ્યા છે। ઉત્તમ સાહિત્ય સેવા માટે એક તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું, અને બીજી એમની માનવીની ભવાઈ, એમના દ્વારા એમને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિકનો ઇનામ પણ એમને આપવામાં આવ્યો। એમના સાહિત્યના વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ અહીં એમણે કર્યું છે। સગા મા જણ્યા ભાઈઓ, કે એકબીજા ઉપરના અતૂટ વિશ્વાસથી જ ખેતી ધંધો કહો કે સમગ્ર જીવન વ્યવહાર નિભાવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરાયા પોતાના મામકા પાંડવાના શુદ્ધ શુદ્ર ખ્યાલા કેવો ભયંકર ઉત્પાદ કરે છે। હવે આ ચેપ્ટરમાં એમણે આ નવલિકામાં એમણે શું રચ્યું છે એની અહીં વાત કરી છે, કે એક જ ખેતરમાં બે ભાઈઓ છે, એક જ માં જણ્યા ભાઈઓ છે, એ કાર્યકર્તા હોય છે, પરંતુ ઘણીવાર એમની વચ્ચે પણ પરાયા પોતાને અને સાવકા કૌરવ પાંડવોના યુદ્ધ જેવું પણ અહીં એમણે રચ્યું છે। આ વાર્તા સુપર ઉદ્ઘાટિત કરે છે। નાનાભાઈ ઈચ્છાશંકરની અનુપમ ઉદારતાની સામે મોટાભાઈ મૂળશંકરની સ્વાર્થવશતા, સ્વભાવ મર્યાદા નાનાભાઈની ઈચ્છાશંકર જાણતો
હોવા છતાં દરગુજર કરે જ છે. આથી તો તે પોતાની પત્ની, પાડોશીઓ કે ગ્રામજનોની કોઈ વાતે ધ્યાનમાં લેતો નથી. કુળશંકરમાં ભરેલા ભારો ભાર સ્વાદ ખુદને જ નુકસાનીની ઘટનાથી ઘટેલી છે. બાળકોને કેરી આપવા જેવો તદ્દન સામાન્ય ઘટનામાં પડેલી પાડેલી હાથની આટી ઈચ્છા શંકરના ચિત્તમાં કેવા વર્ત ઉકેલ્યા બમણો સર્જી અને મહાનુભાવોના જીવનમાં આટી પાડે છે એ મનસ્થિતિ લેખકે આ ચેપ્ટરમાં આ વાર્તાકાળા દ્વારા એમને અહીં સિદ્ધ કરી છે. હવે કેવી રીતે નાના ભાઈ ઈચ્છા શંકર અને મૂળ શંકરની અહીં વાત કરવામાં આવી છે આ ચેપ્ટરમાં એની અહીં વાત છે. સ્ટાર્ટ કરીએ ચેપ્ટરની. ચેપ્ટર છે 26 પેજ નંબર ઉપર. ગામમાં જ્યારે વાત ફેલાઈ કે આફ્રિકાવાળા ઈચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વેચે છે ત્યારે 50,000ની વસ્તીમાં ભાગ્યે જ કોઈ હશે કે જેણે આ વાત ભરી હોય. કારણ કે ઈચ્છાશંકર એ ઘણા મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો. જ્યારે મૂળશંકર કોઈ કાળે પરખાય તેવું પર પાવરદો ને અવશ્ય લેખાતો હતો. હવે અહીં બે ભાઈઓની વાત કરવામાં આવી છે જેઓ ગામના જ્યારે એક વાત ફેલાઈ જાય છે કે આફ્રિકાથી આવનાર જે ઈચ્છાશંકર છે એ એમના મોટા ભાઈ મૂળશંકર સાથે પોતાના જે જમીન જાયદાદ છે એની ભાગની વહેંચણી કરી રહ્યા છે. 25,000ની વસ્તીમાં ભાગ્યે જ આવું બને છે ત્યારે શું થાય છે કે પાવરદો એક વર્ડ અહીંયા સાંભળ્યું છે કે મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો પાવરદો કે હોશિયાર લેખાતો નતો. પાવરદો એટલે કે કુશળ. મૂળશંકર છે એ કેવો કોઈ પણ કાળે છે એ હોશિયાર લેખાતો હતો ન હતો. પણ જે ઈચ્છાશંકર છે એ ઘણા મોટા દિલનો માણસ હોય છે. સેકન્ડ પેરેગ્રાફ. ઈચ્છાશંકરના 20 વર્ષના પરદેશ વસવાટ દરમિયાન ઘણા લોકો એને કાગળથી તો વળી રજાઓ ઉપર આવતો ત્યારે મોટા બોટ અનેક વાર કહ્યું હતું કે મૂળ શંકર સ્વાર્થી છે માટે તું જુદું વહેંચી ન. શા માટે એને અહીં ઘર બેઠા ભાગનો ઘણી બનાવો અહીં એ જમીન જગ્યાની દેખરેખ રાખવાનો બોજો નહીં ઉપાડે તો એમાંથી તને મળી પણ શું જવાનું છે. અલ્યા તારું મારું સહિયારું ને મારું આગવું એવું થશે હો. તારી કમાણીમાંથી ભાગને અહીંની આવકને ગાલશે પૂછડા નીચે. હવે અહીં એક જે કહેવત રખી છે કહી કે તારું મારું સહિયારું અને મારું આવવું. હવે આ કહેવત દ્વારા લોકો છે એને સમજાવે છે કે શું કે ઈચ્છાશંકર છે 20 વર્ષથી પરદેશમાં જ વિદેશમાં જ વસવાટ કરે છે. લોકો એને કાગળોથી ફોનથી એને જાણ કરતા કે તારો ભાઈ છે મૂળશંકર એ ખૂબ જ સ્વાર્થી છે. એ તમે બે જણા છે એ પોતાનો ભાગ છે એ અલગ કરી નાખો. શા માટે? તો કે જે મૂળશંકર છે એ ખૂબ જ સ્વાર્થી છે. હવે આગળ જોઈએ અહીં ઘર બેઠી ભાગ પણ બનાવો. હવે મૂળશંકર છે એ તારી જે વસ્તુઓ છે એનું સરખી રીતે ધ્યાન નહીં રાખી શકે તો તમને બે ભાઈઓને તમારું જે આગવું ધન છે એ બધું ખપીમાં એટલે કે તમને શું કરવું જોઈએ એના પાઠ પાડી દેવા જોઈએ. આનો અર્થ એમ નથી કે માત્ર વાતો કરીને જ લોકો સંબંધીઓ બેગડા રહ્યા હતા. અરે કોઈ કોઈને તો મૂળશંકરના સ્વાર્થના પુરાવા પણ એની આગળ રજૂ કર્યા હતા. હવે ઘણા લોકો છે ખાલી વાતો કરીને નહીં પણ એની પુરાવાઓ પણ એની સામે રજૂ કર્યા છે. પરંતુ ઈચ્છાશંકરને મોટા ભાઈ ઉપર એવડી બધી ભક્તિ હતી કે આ પુરાવાના એ વઢાવી મારવાના ફેતરામાં ઘટાડતો બલકે કાન ઉપર લેતો પણ ધ્યાન ઉપર તો એની પત્ની કહેતી એમ તમે લેશે આવતે ભવ. હવે શું કહે છે ઈચ્છાશંકર મોટા ભાઈની બહુ જ ભક્તિ રાખ પરંતુ પુરાવાઓ વઢાવી મારવાના ફેતરામાં કાન ઉપર આજુબાજુવાળા એટલે ઘણા બધા લોકોને પુરાવાઓ આપતા એના વિશે જાણકારી આપતા કે તારો ભાઈ આવો છે સ્વાર્થી છે બધું પચાવી પાડશે પણ એ કોઈની વાત છે એ કાન આગે આડ દેવા એટલે કે એ કાનમાં એ લોકોની વાત છે એ સાંભળતો જ નથી. અહીં જોઈએ વેગળા એટલે કે દૂર પુરાવો એટલે કે સાબિતી આપવી વઢાવી મારવું એટલે કે કોઈ સાથે તકરાર લેવી પેત્રો એટલે કે દાવ પેચ ન્યાય તપાસ જોવો એટલે કે ખરું ખોટું જે છે એ જોવું રીઝવું એટલે કે ખુશ થવું અને નાગરવેલ એ એક પ્રકારનો જે વેલ આવે છે એ છે.
છેલ્લી રજાઓમાં આવ્યો હતો ત્યારે તો અહીંનો ન્યાયપાલ સુવા વતનમાં રહેલી પત્નીને પતિ સાથે ચારેય માસ લગભગ ઝઘડો જ રાખ્યો હતો. ઠીક કહું છું, તમે રહ્યા પરદેશીને ન કરે નારાયણે સાચા ભાડા પડ્યા. તમારો આ એકનો એક છોકરો હજારોની મૂડી છતાંય રખડી પડશે હો, માનો કહ્યું, પણ કોઈ ઈચ્છા શંકરે ભાગ તો ન જ વહેંચ્યા. પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને એણે પણ બોલતી બંધ કરી નાખ્યો. હવે જ્યારે છેલ્લી રજાઓમાં એ ફરવા આવે છે ત્યારે લોકો એને ન્યાયપાસ એટલે કે ઘણા એને કહે છે કે તમે જુઓ તમારો ભાઈ આવું કરે છે તેમ કરે છે, પછી બધાની વાતો છે એ કાન આડા હાથ રાખી દે છે, કોઈની વાત પણ સાંભળતો નથી. અને લોકો એને કહે છે કે અગર તમે બીમાર પડ્યા તો તમારો આ એકનો એક પુત્ર છે એ રજડી પડશે, રખડી પડશે, એનું શું થશે. પણ એની વાત સાંભળતો નથી અને શું કરે છે, પોતાની પત્નીના ખાતામાં જે વીમો છે એ ભરતા હોય છે, એમાં થોડીક એની રકમ છે એ વધારી નાખે છે. પણ તોય ઈચ્છા શંકરની ભાગ તો ન જ વહેંચ્યા. પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને એને પણ બોલતી બંધ કરી નાખી. પત્નીના નામે થોડાક રૂપિયા છે વધારે નાખી દે છે, પણ પોતાના ભાઈ પાસે છે એ વધારાના પૈસા લેતા નથી. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જોશું કે શું થાય છે બે ભાઈઓ વચ્ચે. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.